વીજ કંપનીની કામગીરીને લઈને ગુજરાત ગેસ કંપનીની ગેસ પાઇપલાઇન ફાટી જતા આગ ફાટી નીકળતા બે લક્ઝરી કાર અને બે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં એક ઔદ્યોગિક એકમના બહાર પાર્ક કરેલી ગાડી તેમજ વીજ ટ્રાન્સફોર્મરમાં એકાએક આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. વીજ મેન્ટેનન્સની કામગીરી દરમિયાન આગ લાગવાનો બનાવ ગેસ લાઇન ફાટી જવાના કારણે બન્યો હોવાની પ્રાથમિક વિગતો સપાટી પર આવી છે. ઘટનાની પ્રાપ્ત મળતી વિગતો મુજબ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં લિટલ હાર્ટ ચોકડી નજીક આવેલ નિરંજન ઇન્ડસ્ટ્રીઝ કંપની પાસે આજ રોજ બે ટ્રાન્સફોર્મર તેમજ બે કારમાં અચાનક આગ ફાટી નીકળી હોવાનો સવારના 10 વાગ્યાના આસપાસ ડીપીએમસીને કોલ મળ્યો હતો. ડીપીએમસી સહિત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જોકે ગેસ લાઇનમાં લીકેજના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જોત જોતામાં સમાંતર રહેલ ડીજીવીસીએલના વીજ ટ્રાન્સફોર્મર તેમજ એક કંપનીના પાર્કિંગમાં પાર્ક બે કારમાં આગ ફાટી નીકળી હતી. બે લક્ઝરિયસ કારમાં એકાએક આગ લાગવાના બનાવથી કંપનીના સત્તાધીશો પણ દોડતા થયા હતા. ડીપીએમસી સહિત અન્ય ફાયર ટીમોની મદદથી આશરે એક કલાકની ભારે જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી. જો કે વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાના બનાવને પગલે વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. બનાવમાં બે કાર સહિત કંપનીના પાર્કિંગ શેડને પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. ઉલ્લેખનીય છે કે ડીજીવીસીએલ દ્વારા હાલમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલની કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન નજીકમાંથી પસાર થતી ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા આગ ફાટી નીકળી હોવાનું બહાર આવવા પામ્યું છે. જો કે પાડાના વાંકે પખાલીને ડામ એ ઉકતીને બંધ બેસતી આ ઘટના ડીજીવીસીએલ દ્વારા હાલમાં અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિક કેબલની કામગીરી ચાલી રહી છે તે અંગે કેટલી તકેદારી રાખવામાં આવી રહી છે તેવા પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે જ્યારે પણ ખોદકામ કરવામાં આવે ત્યારે ગુજરાત ગેસ કંપનીને અને અન્ય જેટલી અંડરગ્રાઉન્ડ લાઇનો પસાર થતી હોય તે વિભાગોને જાણ કરવાની હોય છે. પરંતુ આ ઘટનામાં ડીજીવીસીએલના સત્તાધીશોએ ગેસ લાઇન નજીક ખોદકામ દરમિયાન સંબંધિત ટીમોને જાણ કરી હતી કે કેમ તે પણ હવે તપાસનો વિષય બન્યો છે. અત્રે અહીંયા નોંધવું ઘટે કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં છેલ્લા ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ કેબલ લાઇન નાખવાની કામગીરી ડીજીવીસીએલ સહિત અંકલેશ્વર નોટિફાઈડ એરિયા દ્વારા કરવામાં આવી રહી હોવાની વિગતો મળી છે. જો કે આ કામગીરી દરમિયાન અનેક વખત પાણી પુરવઠાની લાઇનમાં પણ ભંગાણ સર્જાયો છે. તેમ છતાં ભૂતકાળમાં બનેલી ઘટનાઓ પરથી નોંધ લેવાને બદલે કામગીરી આયોજનબદ્ધ રીતે ન કરાતા આવી ઘટનાઓ જોવા મળી રહી હોવાની પણ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ચર્ચા છે. આજે સવારે અંદાજિત 10:30 ની આજુબાજુ અમને એક ફાયર કોલ મળ્યો હતો કે એક કંપનીની બહાર એક ડીજીવીસીએલની કંઈ કામ મેન્ટેનન્સ ચાલતું હશે. એ દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇન નજીકમાંથી જ પસાર થતી હોવાથી એમાં ડેમેજ થયું હતું અને ગેસ લીકના ઇન્સિડન્ટનું અમને જાણ કરી તે વખતે ફાયર નહોતી, પણ પછી તરત જ ક્યાંકથી આ 12 GB ટ્રાન્સફોર્મર છે તો સ્પાર્કના લીધે આગ પકડી લીધી હતી. તો કંપનીની બહારની સાઈડે એક બે જે ગાડીઓ હતી એને ડેમેજ થયું છે અને ટ્રાન્સફોર્મરમાં પણ ફાયર પકડી લીધેલી હતી. આગ પર કાબુ મેળવવા માટે અમારે લગભગ 3-4 જેટલા ફાયર ટેન્ડર જે અંકલેશ્વરના જ છે આપણે એમને જાણ કરી અને આપણે ખૂબ જ ટૂંકા સમયમાં આગ પર કાબુ મેળવી લીધેલો છે.